અભ્યાસક્રમમાં નવો વિષય છે હિન્દી. હવે તો આપણે શીખવાની શરૂઆત કરી દીધી છે, આવડવા લાગ્યું છે ને? ના આવડતું હોય તો એ વાંધો નહીં, આવડી જશે, પ્રયત્ન કરતા રહેજો. આપણે આગળ સ્વર અને વ્યંજન શીખી ગયા, આજે આપણે નવો અભ્યાસ કરીશું તમારી હિન્દી રીડરની ચોપડીમાં. પહેલા જ પાના પર આપેલું છે પાઠ એક, માત્રાઓ કા પરિચય. બરાબર, સ્વર વ્યંજન આપણે શીખી ગયા છીએ, લખતા અને બોલતા બંને. હવે આપણે માત્રાઓ શીખવાની છે. માત્રાઓ વગર શબ્દો અધૂરા છે, તો આજે આપણે માત્રાઓનો અભ્યાસ કરીશું. માત્રાઓ કા પરિચય, અહીંયા તમને જે અક્ષરો દેખાય છે એ તમારા જાણીતા અક્ષરો છે, આપણે પહેલા શીખી ગયા છીએ. શીખી ગયા છીએ ને, યાદ કરો શું છે આ સ્વ. બરાબર, તો માત્રાઓના પરિચય લઈએ આપણે. તો પહેલી માત્રા અ, ઈ માત્રા. તો તમે અહીંયા જોશો કે મિસે કાંઈ લખ્યું નથી, તમે અંદર જોશો મિસ ભૂલી ગયા છે, પણ મિસ ભૂલી ગયા નથી. અ ની કોઈ માત્રા નથી એટલે મેં અહીંયા ખાલી જગ્યા રાખી છે. બરાબર છે, એટલે અ ની કોઈ માત્રા આવતી નથી. બરાબર, તો એનો શબ્દ શું બની જશે? બસ. જો અહીંયા અ ની માત્રા બસ. એના પછી આ કી માત્રા, તો આ કી માત્રા તો શું આવશે? સીધી લીટી ઉપર શિરોબિંદુ. બરાબર છે, આ આ ની માત્રા છે, આને હિન્દીમાં કહેવાય પાળો. આજે આપણે લીટી કરીએ છીએ એને હિન્દીમાં કહેવાય છે પાળો. બરાબર, પછી છે ઈ કી માત્રા. તો ઈ કી માત્રા તો આ છોટા ઈ, હિન્દીમાં આને કહેવાય છે છોટે ઈની માત્રા, અને ગુજરાતીમાં કહેવાય રસ્વઈ, એને હિન્દીમાં કહેવાય છે છોટે ઈની માત્રા, જેને આ રીતે દર્શાવવામાં આવે છે. બરાબર, એના પછી ઈ કી માત્રા એટલે કે બડે ઈ કી માત્રા. હવે મોટા ઈ માત્રા કઈ રીતે દર્શાવાય? આ રીતે, આને ગુજરાતીમાં દીર્ઘઈ કહેવાય છે, જેને હિન્દીમાં આ રીતે દર્શાવાય છે બડે ઈ માત્રા. ત્યારબાદ છોટે ઈ માત્રા, છોટા ઉ એની માત્રા આ રીતે દર્શાવાય, એને ગુજરાતીમાં આપણે હ્રસ્વ ઉ કહીએ છીએ, હિન્દીમાં શું કહેવાય છે એને? છોટે ઈ માત્રા. ઉસકે બાદ બડે ઈ માત્રા, આને મોટો ઉ બડા ઉ એની માત્રા આ રીતે દર્શાવાય છે અક્ષરની નીચે, જેને ગુજરાતીમાં દીર્ઘ ઉ કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે બડે ઉ કી માત્રા. ઉસકે બાદ રી કી માત્રા, તો રુ ની માત્રા આપણે ગુજરાતીમાં રુ કહીએ છીએ, પરંતુ હિન્દીમાં શું કહેવાય એને? રી. તો રી કી માત્રા જે અક્ષરની નીચે આ રીતે દર્શાવવામાં આવે, આપણે સી લખતા હોઈએ એવી રીતે. બરાબર, એ કી માત્રા, છોટે કી માત્રા, તો અક્ષરની ઉપર આ એક માત્ર લગાવવામાં આવે અક્ષરને અડાડીને. બરાબર છે, એના પછી બડે એકી માત્ર, તો અક્ષરની ઉપર બે માત્ર આવી રીતના સરખી અડાડીને લખવામાં આવે છે. એના પછી ઓ કી માત્ર. બરાબર, તો ઓ કી માત્ર પાછળ કાનો કાનાની ઉપર સરખી રીતના અડાડીને, આને આ જ રીતે લખવાની છે, આને હવામાં આવી રીતના ઉડાવાય નહીં, આ ખોટું છે, આ સાચી રીત છે. બરાબર છે, એના પછી ઔ કી માત્ર, એટલે કાનો કરી ઉપર બે માત્ર, તો આ બે માત્ર પણ સરખી આવી રીતના અડાડીને લખવાની છે. ઉસકે બાદ અંગ કી માત્ર,
સરખું અક્ષર ઉપર અડાડીને હવામાં લખવાનું નથી. આ ખોટું છે, કારણ કે આ અહીંયા અડધું નથી, એને સરખી રીતના અડાડીને જ લખવાનું છે. બરાબર છે? તો આજે આપણે માત્રાઓનો અભ્યાસ કર્યો. તમારે તમારા હોમવર્કની અંદર, ઘરકામની અંદર શું કરવાનું છે? તમારી હિન્દી નોટબુક લેવાની છે, ડબલ લાઈની, એની અંદર ઉપર હાસ્યમાં લખવાનું છે માત્રાઓ કા પરિચય. બરાબર? લખવા બેસો એ દિવસની તારીખ અને વાર લખવાના હિન્દીમાં. બરાબર? એના પછી તમારે એક એક લીટીમાં, અલગ અલગ લીટીમાં આ માત્રાઓ લખવાની છે. મેં જે રીતે લખ્યું છે એ જ રીતે બરાબર લખજો. અક્ષરો જોઈને શિરોરેખા કઈ રીતે લગાવી છે એનું પણ ધ્યાન રાખજો. બરાબર છે? ધ્યાનથી લખજો, સ્વચ્છ અને સુંદર અક્ષરોમાં. બરાબર? ચલો આવજો.